બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિય બ્રહ્મ સુશીલ લાખો જીવના તારણહાર નોધારાના આધાર પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં આદાસના અનંત કોટી જય ગુરુ મહારાજ મંચ પર બિરાજમાન પરમ પૂજ્ય પરમ વંદનીય અનુભવી મહાપુરુષો ધર્મસભામાં ઉપસ્થિત સર્વ જિજ્ઞાસુ મુમુક્ષ આત્મીય સ્વરૂપી સંતોના ચરણોમાં પણ આ દાસના અનંત કોટી જય ગુરુ મહારાજ. આજરોજ પવિત્ર પાવન ભૂમિ દેવપુરા મુકામ દેવરામપુરા મુકામે સર્વ સંતોના ખૂબ અનન્ય ભાવથી આજે આપણને બધાને સંતો મહાપુરુષોના દર્શનનો એમની અમૃત વાણીનો સુંદર લાહો પ્રાપ્ત કરાવડાવ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. ખૂબ ભાવથી ભરપૂર આપ બધા ભાવિક ભક્તો છો, કારણ કે આપનો ભાવ આપની એક એક ક્રિયાની અંદર બાપ દેખાઈ આવતો હતો. નહીતર આમ કોકના લગ્નમાં ડિસ્કો કરવું હોય ને તો આમ આજુબાજુ જોઈ લઈએ કે આપણને કોણ કોણ જોવે છે. અને જ્યારે આ સંતોના સાનિધ્યમાં એટલું નાચવું ને, એ ભલે તમારા અંદર ગમે તે ચાલતું હોય, કારણ કે બધાને કયો રંગ લાગે છે કઈ ફારકવો સહેલો નથી, પણ જે લાગ્યો હોય તે પણ આપનો ભાવ ખૂબ બાપ ભરપૂર છે. અને સંતો મહાપુરુષો ભાવથી જ રાજી છે, બાકી તમારી ક્રિયાથી એનાથી સંતો મહાપુરુષોને કોઈ લેવા દેવા નથી, પણ ખૂબ એવા ભાવથી આપ બધા ભરપૂર છો. એવા સદાય સંતો મહાપુરુષો માટે એવા ભાવમાં રહેજો. ભાવમાં રહેવાની જરૂર છે. અડધા લોકો આ ભાવ ભૂલી જાય, લોકોના પ્રભાવમાં એટલા બધા આવી ગયા હોય કે પોતાનો મૂળ સ્વભાવ ભૂલી જાય. ભાઈ આપણે આપણો મુદ્દલ સ્વભાવ યાદ રાખો કે આપણે આ મનુષ્ય જીવન મળ્યું છે, શા માટે મળ્યું છે, શું કરી રહ્યા છીએ, અને આ બધું કરતા કરતા પછી શું, આ વિચારવાની ખૂબ જરૂર છે. આપણે વાણીની અંદર પણ બોલ્યા કે જાગ જીવલડા ભવસાગરના કાંઠે આવેલું નાવ ડૂબે છે. આ સંતો મહાપુરુષો જગાડે છે કે આ સંસાર સાગર તરવા માટે મનુષ્ય જન્મ રૂપી આપણને નાવડું મળ્યું છે, પણ જ્યાં સુધી આ નાવડાને કોઈ નાવિકની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી આ નાવડું સેજી સેજી કરે એવું નથી. અને ઘણાના તમે જુઓ છેક પોચેલા ડૂબ્યા છે. એનું કારણ જ એ કે સમર્થ સદગુરુ ઉપર વિશ્વાસ રાખ્યો નથી. અને આવા મહાપુરુષોના સાનિધ્યમાં વિશ્વાસથી નાવડા જાય, મન બુદ્ધિ ચિત્ત અહંકારના ડખાથી જાય નહીં. ઘણી વખત આ મન નવા નવા ડખા કરે, પણ એનાથી હંમેશા ડૂબાય પણ તરાય નહીં. અને આપણને આ મનુષ્ય જન્મ તરવા માટે મળ્યો છે, ડૂબવા માટે નથી મળ્યો. પશુ પંખી જાનવર કરતા આપણને શ્રેષ્ઠ મનુષ્ય જન્મ મળ્યો છે, તો ખાઈ પી મોજ મજા કરી અને મરી જવા માટે નહીં, પણ સંતો મહાપુરુષોમાં મળી જવા માટે મળ્યો છે. પણ મોટા ભાગના લોકો તો એમ જ હોય કે આપણે જલસા કરવા આવ્યા છીએ તો જલસા જ કરવા, બીજી બધી ઉપાધિમાં પડવું નહીં. પણ સંતો મહાપુરુષો ઇશારો કરે છે કે પશુ ગળતા તને નર ગળ્યો, ભગવાન ભૂલી ગયો સિંહને પૂંછ, હરિગુરુ સંતની ભક્તિ વિના બડી દાઢી ને બડી તારી મૂંછ. જો ભક્તિ ભજન ન થાય તો આપણે મનુષ્ય કહેવાને લાયક પણ નથી, પશુ કરતા પણ આપણે બદતર છીએ. કારણ કે પશુ પંખી ને જાનવર જોડે આપણા જેટલી બુદ્ધિ નથી, આપણા જેવી વાચા નથી, એટલે એ ભજન ભક્તિ ન કરી શકે. પણ આપણને તો બધું જ મળ્યું હોવા છતાંય આપણે ભજન ભક્તિ કરવા તૈયાર નથી. અને આવા સંતો ઘણી વખત કે, એટલે આપણે આમ સીધી ભાષામાં કહીતી કે અમે તો સંસારી છીએ, અમારે ઘરના કામકાજ હોય, બાળ બચ્ચા મોટા કરવાના હોય, નોકરી ધંધે જવાનું હોય, અમારાથી કે થોડી ભક્તિ થાય,
ભક્તિ તો કે નરસિંહ મહેતાએ કરી, મીરાબાઈએ કરી, જેસલ તોરલે કરી, અને આપણાથી કોઈ થાય આપણાથી ભક્તિ ન થાય, પણ આપણાથી હોદા હલાળા થાય, કુકની નિંદા થાય, લોકોના ઘર ભગાવાય, લોકોની પંચાતો કરાય, આ બધું આપણાથી થાય અને ભક્તિ થાય, કારણ કે આપણે કરવી નથી. બીજું બધું થાય છે પણ આયર્યું આપણે કરવું નથી, કારણ કે પેલું ફાવટમાં આવ્યું છે અને આયર્યું ફાવટમાં આવતું નથી, કારણ કે આમાં તો જીવન બદલવું પડે અને જીવન બદલવું અત્યારે કોઈને ગમતું નથી. અમારું જીવન બોલવું ગમે છે, તમારું જીવન સાંભળવું ગમે છે, પણ જીવનમાં ઉતારવું ગમતું નથી. આ તો એક બાળકને સ્કૂલમાં મોકલીએ તો એમાં વર્ષમાં 3 વખત પરીક્ષા આવે, કે બાળક કેટલું શીખ્યો એ પેલી પરીક્ષાના આધારે ખબર પડે કે આટલું આને આવડે છે. અને ભક્તિમાં પરીક્ષા જ નહીં, એટલે તમે જુઓ જલસા એ કઈ દાડો નવરાત નહીં, કારણ કે એમાં પરીક્ષા ક્યાં આપવી છે તો ખબર પડે કેટલું આવડે છે ને કેટલું નથી આવડતું. પેલા બાપ એવા હતા, સંતો મહાપુરુષે ગાદીએ બેસવું હોય ને તો પેલા પ્રમાણ આપવું પડે, કોકને તેલના કડાયામાં હાથ નાખવા પડે, અંગારામાં ચાલવું પડે, કાંટામાં ચાલવું પડે, અને એવી પરીક્ષામાં જે પસાર થાય એને બાપ આસન મળતા. અત્યારે તો તમે જો રમતા રમતા મળી ગયા, એટલે આમાં હું ખોટ છે? આ તો પારકા ઘેર તહેવાર ને જમો છોકરા બે વાર, ઘરનું તો ઘરની નહીં લોટી ને નહીં ઘરની લંગોટી, આમાં કોઈ ઉપાધિ જ નહીં. એટલે બાપ આ નેતર ભક્તિમાં જેમ પેલા સ્કૂલમાં કેવું છોકરાને મારી મારી ક્યારે આટલી ફી ભરીએ છીએ, આટલા જ માર્ક આયા, નાપાસ થયો, અને અહીંયા કોઈ મારવા વાળું નથી, એટલે આપણને બધાને મજા આવી ગઈ છે. પણ બાપ વિચારજો, અહીંયા કદાચ આપણા મન મતાથી બુદ્ધિના ડખાથી ગમે તે રીતે છૂટી જઈશું, પણ પરમાત્માના દેશમાં છૂટાય એવું નથી. અંતર્યામી થી બધું જ જાણમાં છે, એનાથી કશું જ અજાણ નથી. પણ એને બનાવેલાને આજે આપણે એને બનાવવા નીકળ્યા છીએ, પણ એ કોઈનો બન્યો બનાય એવો નથી. આ ખૂબ તકેદારી રાખવાની જરૂર છે. નહીતર ભક્તિ ભજનની વાતો ઘણી છે, ભક્તિ ભજન અત્યારે તમે જુઓ એક રાત ખાલી નથી ભજન વગરની, સત્સંગ વગરની. પણ આમ આપણે આપણી જાતે જાતે પોતાના જીવનમાં તપાસ કરીએ કે આપણામાં કેટલું છે, આટલું જાતે વિચાર કરો તો એ બાપ ખબર પડશે કે આ તો બધી વાતો જ છે, કોઈ જીવનમાં ઉતર્યું નથી. આ તો એક દીકરી, દીકરીનું સામાગેર સપણ થયું, એટલે એની બહેનપણીઓ એને રોજ વાતો કરે કે શાંતાબેન તમારું તો સપણ થઈ ગયું. એટલે પેલા શાંતાબેન એક જ વાત પકડેલી કે એ બધી વાતો, 2-4 મહિના થયા એટલે એના વિવાહની તારીખ નક્કી થઈ ગઈ. એટલે પેલી બહેનપણીઓ પાછી કે શાંતાબેન હવે તો તમારા વિવાહની તારીખ નક્કી થઈ ગઈ. એટલે પાછા પેલા શાંતાબેન કે બધી વાતો તમે જુઓ તો એ તારીખ આવી ગઈ, જાન તમે જુઓ તો ગામના પાદરે આવી ગઈ. એટલે બહેનપણીઓ કે શાંતાબેન તૈયાર થઈ જાઓ, જાન આવી ગઈ, પાદરમાં ઉભી છે. એટલે શાંતાબેન કે બધી વાતો તમે જુઓ તો જાન ઘરના આંગણે આવી ગઈ. શાંતાબેન ની તમે જુઓ તો પધરાવાના થયા. એટલે પેલી બહેનપણીઓ કે શાંતાબેન કેતા તને વાતો, હવે તો તમે મોયરામાં બેસવા જાવ છો. તો શાંતાબેન કે બધી વાતો તમે જુઓ તો લગ્ન પતી ગયું, દીકરીને વળાવવાનો ટાઈમ થયો. એટલે તમે જુઓ તો ગામના લોકો વળાવવા માટે ગયા. એટલે પેલી બહેનપણીઓ રોતી જાય કાનમાં કહેતી જાય કે શાંતાબેન વિવાહ થઈ ગયા, હવે તમે સાસરે જાઓ છો. એટલે શાંતાબેન કે બધી વાતો. આ ગામનું પાદર આવ્યું એટલે સામેના વેવાઈએ આ શાંતાબેનના પિતાજીને કીધું કે અમારે વિવાહ જ છે, કે જાન જાય એ પેલા તમારે ટકો આપવો પડે. એટલે દીકરીનો બાપ કે અમારે રિવાજ નથી, દીકરાનો બાપ કે અમારે રિવાજ છે, અમે ટકો લીધા વગર જઈએ. દીકરીનો બાપે એવો અક્કડ કે ભાઈ અમારે રિવાજ નથી એટલે અમે ટકો આપીએ. આ તમે જો તો ચર્ચા ચર્ચી ખૂબ વધી ગઈ. પેલો દીકરી દીકરાનો બાપ કે અમે ટકા વગર જઈએ નહીં, દીકરીનો બાપ કે અમે આપીએ નહીં.
દીકરાના બાપ નું મગજ ચસક્યું કે ટકો ના આપો તો દીકરી તમારે ઘેર, અમાર કોઈ લઈ જવી નથી. તમે જુઓ તો દીકરીનો બાપ એવો અક્કડ, શાંતાનો હાથ પકડ્યો કે ચાલ શાંતા ઘેર, આપણે કોઈ જવું નથી. દીકરીનો હાથ પકડી અને આ તો ચાલવા લાગ્યા એટલે બધી બેનપણીઓ ભેગી થઈ કે શાંતાબેન શું થયું, શાંતાબેન કેવું નથી કેતી આ તો બધી, એમ બાપ જો આપણા જીવનમાં ના આવે તો આ બધી વાતો, સંતો ગમે તેટલી વાતો કરે પણ આપણા જીવનમાં જો થોડો ઘણો બદલાવ ન થાય તો તમે ગમે તેટલા વર્ષ ભક્તિ કરી હોય, ગમે તેટલા ભજનોમાં ગયા હોય, ગમે તેટલા સત્સંગ સાંભળ્યા હોય પણ આ બધી વાતો, આ ક્યારે કહેવાય, જ્યારે આપણા જીવનમાં આ ભક્તિ ભજન આપણા જીવનમાં વણાઈ જાય, આપણા વ્યવહારમાં વણાઈ જાય, આપણું જીવન ભક્તિમય બની જાય ત્યારે બાપ આ જીવન જીવન જેવું લાગે. નહીતર અત્યારે બધા મરી મરી જીવે છે. તમે જુઓ બધાના જીવનમાં કઈક ને કઈક ઉપાધિ, કઈક ને કઈક તકલીફો, કોકને શારીરિક, કોકને માનસિક, કોકને સામાજિક, કોકને આર્થિક, કોઈક ને કોઈક ઉપાધિઓ છે જ. પણ આ ઉપાધિમાંથી મુક્ત થવું હોય તો આવા મહાપુરુષના સત્સંગ વગર, આવા મહાપુરુષના શબ્દ વગર ક્યારે આ જીવનમાંથી આધિ વ્યાધિની ઉપાધિમાંથી મુક્ત થવાયું નથી. પણ અત્યારે આપણું આ શરીર સારું છે એટલે સંસાર આપણને વાલો લાગે કે ભાઈ મારા આ સંસારમાં તો આવડો મોટો પરિવાર છે, મારા વગર કોઈ રહેતું નથી, પણ આ બધામાંથી છૂટવું કેવી રીતે. સંતો મહાપુરુષો ખૂબ સમજાવે પણ આ માયા એવી લપેટાયેલી હોય કે આમાંથી આપણે છૂટી શકતા નથી. આ તો એક ગુરુજી, ગુરુજીના જોડે એક ચેલો, ચેલામાં અને શિષ્યમાં ખૂબ ફરક હોય. એલા ચેલો રોજ ગુરુજીની સેવા કરવા માટે જાય, ગુરુજીને પણ એમ લાગે કે ચેલો ખૂબ ઉત્તમ છે, એને જો કોઈક સારો રસ્તો મળી જાય, સાચા રસ્તે જો ચાલવા લાગે તો એનું જીવન ધન્ય બની જાય એવું છે. એલા ગુરુજી જ્યારે ગુરુની સેવા કરતા હોય ત્યારે ગુરુજી થોડો થોડો એને સત્સંગ સમજાવે, પણ આ માયાનો જીવ સત્સંગની વાત આવે એટલે તરત જ બાપજીના જોડે રજા માંગે કે બાપજી મને રજા આપો, મારા ઘરે જવું પડશે, જમવાનો ટાઈમ થયો છે, મારા વગર મારા પરિવારના સભ્યો જમશે નહીં. એટલે પેલા બાપજી ખૂબ સમજાવે કે બેટા આ જગતની અંદર તારું કોઈ નથી, થોડીક સત્સંગની તને વાત કરું તું સાંભળ. પણ તોય પેલો કે ના બાપજી તમને શું ખબર પડે, તમારે તો આગળ પાછળ કોઈ છે નહીં, એટલે પરિવાર શું હોય, એનો પ્રેમ શું હોય એ તમને શું ખબર. અડધા તો એવું સમજે છે કે ઉપર બેઠા ને એના આગળ પાછળ કોઈ છે જ નહીં, બધું તમારે જ છે લશ્કર, હોન તો કોઈ છે જ નહીં, એટલે તમે નચાવો એમ નાચવાનું. પણ બાપ એવું નથી, તમારા કરતા મોટું લશ્કર છે, તમાર તો એક પરિવાર હોય પણ બાપ આમને તો ગામે ગામ પરિવાર હોય, પણ છતાંય કઈક કોઈક જીવોના ઉદ્ધાર માટે બાપ આવા મહાપુરુષો પુરુષાર્થ કરી રહ્યા હોય છે. તો આ બાપજી ખૂબ સમજાવે પણ પેલો ચેલો એકનો બે ન થાય. એક વખત ગુરુજીએ ચેલાને યુક્તિ બતાવી કે જો બેટા હું તને એક યુક્તિ બતાવું, જો તારા પરિવારમાં તારા પ્રત્યે કેટલો પ્રેમ છે, તારી એને કેટલી જરૂર છે એ આના ઉપરથી ખબર પડી જશે, પણ હું કહું એટલું તારે કરવાનું. પેલો ચેલો કે હા ગુરુજી જેમ તમે કહો એમ. એટલે ગુરુજીએ કીધું કે તું ઘરે જઈ અને માથે ઓઢીને સૂઈ જા, તારે હું જ્યાં સુધી તારા ઘરે ન આવું ત્યાં સુધી તારે જમવાનું નહીં, તારે ઊભું થવાનું નહીં, તારે ઓ બાપ રે ઓ બાપ રે બસ આટલું બોલે જવાનું. એટલે કે સારું. આ ઘરે ગયો, એના માં બાપ, એની પત્ની, એની બેન બધા રાહ જોઈને બેઠા હતા કે ચલો જમી લઈએ. એટલે પેલો દીકરો કે મારે જમવું નથી, મારી તબિયત સારી નથી, માથે ઓઢીને સુઈ ગયો. ઘરના બધાએ જમી લીધું. પછી આ પેલો તો બૂમો જ પાડે, ઓ બાપ રે મને કંઈક થાય છે, મને કંઈક થાય છે. એટલે એની મા અને એનો બાપો તમે જુઓ તેની સેવા કરવા લાગી પડ્યા.
તરતે તરત ડોક્ટર ને બોલાવ્યા. ડોક્ટરે તપાસ કરી, શરીરમાં કોઈ રોગ નહીં, છતાંય પેલો ઉભો થાય નહીં અને જોત જોતથી ભૂખ પાડે કે બાપ રે મને કોક થાય છે. એટલે એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ થયા, આર્યો ઉભો થાય નહીં, ખાઈ પીવે નહીં, સૂઈ જ રે. એટલે પછી આ વિચાર કર્યો એના ઘરનાએ કે હવે શું કરીએ. ડોક્ટર પાસે ગયા તો કોઈ એનો ઈલાજ નથી, વૈદ હકીમોને બોલાવ્યા એનો કોઈ ઈલાજ નથી. છેલ્લે એમના ઘરના બધાને એવું લાગ્યું કે રોજ એક ગુરુ જોડે જાય છે, એમને બોલાવો. એટલાનો રસ્તો કાઢે અને આને સાજો કરે. ગુરુજીને આ દીકરાના બાપ તેડવા માટે જાય છે, ગુરુજીને તેડી લાવે છે. ગુરુજીએ આમ હાથની નસ પકડી અને કીધું કે ભાઈ તમારા દીકરાને ભયંકર રોગ થયો છે, આને હાટે જો કોઈ મરવા તૈયાર થાય તો આને જીવત દાનમાં લઈ જાય, નહીતર એમનામ આયુર્વેદ જીવતો રહે એવો નથી. એટલે ગુરુ કે આ તમારા આવડા આટલો પરિવાર છે, આ તમારો દીકરો રોજ કહેતો હતો કે મારો પરિવાર મને બહુ પ્રેમ કરે છે, તો તમારામાંથી કોણ બલિદાન આપશે તો આ ઊભો થઈ જાય. એ તરત જ ગુરુજી એના બાપ સામે દ્રષ્ટિ કરી કે તમે હવે વડીલ છો, ઉંમર થઈ ગઈ છે, જો તમે આના હાટે મરણ પામતા હોય તો આને જીવતદાન મળી જાય. એટલે એના બાપે આમ ઘરના બધા સામું જોયું એમ કે ગુરુજી હું મરી તો જાઉં, મને મરવામાં કઈ વાંધો નથી, પણ આ મારી ડોશી છે ને એ રીકે વિધવા બની જાય, એ મારા વગર રહેવી નથી, આખા ઘરનું કુટુંબનું આ સંચાલન હું કરું અને હું જ જતો રહું તો ઘરમાં મોટો ખાડો પડી જાય, એટલે તમે એમ કરો કે મારી ડોશીને લઈ જાઓ. એટલે આ ડોશી આ પેલા ભાઈની વાત નથી, આપણા પરિવારમાં પણ આવું જ છે, જેને તમે મારું મારું કરો છો ને એ કોક વખત આવો અખતરો કરજો, એટલે ખબર પડી જાય કે તમારું કોણ કેટલું છે. પેલી ડોશી સામે નજર કરી ગુરુજીએ કે ડોશીમાં તમે જાઓ તો કોઈ ચિંતા જેવું નથી, આ દીકરાની વહુ છે એ રોટલા કરીને ડોસાને ખવડાવશે, ડોસો ઘરનું સંચાલન કરશે અને તમે જાઓ તો કોઈ વાંધો આવે એવો નથી. એટલે પેલી ડોશી કે ગુરુજી હું જાઉં, મને કોઈ જવામાં વાંધો નથી, પણ આ બહુ કાલ અત્યારોની પૈણી નાઈ છે, એને ઘરના રીત રિવાજ વ્યવહારની ખબર નથી, હું જાઉં તો એને શીખવાડે કોણ. એટલે કે ગુરુજી મન રેવા દો, એના કરતા વહુને લઈ જાઓ, વહુ હમણાં જ પૈણી નાઈ છે એટલે ઈરીએ જાય તો કોઈ વાંધો નથી. આ પેલી ગુરુજીએ વહુ સામે નજર કરી કે ભાઈ તમે હમણાં જ પરણીને આવ્યા છો, તમારા પતિ પ્રત્યે તમને બહુ પ્રેમ હોય, કારણ કે પ્રેમ ક્યાં સુધી હોય, નવો નવો હોય, પછી જૂના થાય એટલા ડોસન ડોસી કેમ ઠેલમ ઠેલી, તું જાન તું જા એવું. એટલે કે ભાઈ તમે નવા નવા પરણ્યા છો, તમને તમારા પતિ પ્રત્યે ખૂબ પ્રેમ હોય અને તમારા પતિ રહેતા હોય અને તમારે જવાનું થાય તો શું વાંધો છે. આમે પેલા ફેરા ફેરવે એટલે એવો કઈ છેલ્લો ફેરો એવો હોય છે કે જયારે જવાનો ટાઈમ આવે એટલે પેલી બેન આગળ થઈ જાય કે જવાનો ટાઈમ આવે એટલે હું પેલી થઈશ અને પછી તમારે આવવાનું, પણ વાસ્તવિક જીવનમાં એવું હતું આ તો પેલા ઠેલી મેલે કે તમે જો અમે તો બરાબર છીએ જેમ છીએ. એટલે આ પેલી બેનને પૂછ્યું કે બેન તમે જાઓ તો કોઈ વાંધો ખરો. એટલે પેલી બેન કે બાપજી હું તો કે બે ચાર મહિના થયા છે પરણી નાઈ, આયર્યા જતો રહે તો આપણે બીજા ઘેર, આપણે ક્યાં આના ઉપર છાપ મારી છે કે આપણે કોઈ ઓના ઉપર છાપ મારી ના આયા નથી, આયર્યા જાય તો હો જતો, આપણે કોઈ જવું નથી. મારા બાપે કીધેલું છે કે કોઈ હાથ આના થાય તો તને બીજે વળાવશું. એટલે ભાઈ બાપજી મારો કોઈ વિચાર, મારે જે આખી જિંદગી જીવવાની બાકી છે, મારે કોઈ મરવું. આ પેલું ઊંઘ્યો ઊંઘ્યો બધું સાંભળે, એનો પરિવાર જે મારો મારો કરતો હતો ને આ પરિવારની વાતો પેલો ઊંઘ્યો ઊંઘ્યો ચેલો સાંભળે. પછી આ ત્રણેયનું નજર પેલા ગુરુજી ઉપર પડી કે ગુરુજી ગમે તેના હાટે કોકનું કોક મરણ પામે તો જીવતદાન થાય તો ગુરુજી તમારા આગળ પાછળ કોઈ છે નહીં, તમારી હવે ઉંમર થઈ, તમારે આમ રોજ રાતોના ઉજાગરા કરવા, જ્યોત્યા બુમબરાડા પાડવા,
આ લોકોને જગાડવા એના કરતા એક વખત તમે ધૂમકી જો, તમારો દીકરો ભોલા થઈ જાય. ગુરુજી ખૂબ નિર્મળતાથી કે ભાઈ મારો ચેલો છે, આ ચેલાએ મારી ખૂબ સેવા કરી છે, જો મારા મરણથી એને જો જીવતદાન મળતું હોય તો એક ક્ષણ પણ વિલંબ કરવા તૈયાર નથી. ગુરુજી જેવા સુવા જાય છે એવો જ પેલો દીકરો ઉભો થઈ જાય છે કે ગુરુજી આ મારો પરિવાર કેટલો મારો છે એની આજે મને ખબર પડી ગઈ, હવે મારે આ પરિવારમાં રહેવું નથી. તરત જ એ ચેલો ગુરુને સાથે ચાલતો થઈ ગયો અને ત્યારે ગુરુએ ચેલાને સમજાવ્યું કે કા સંત સગા કા ગુરુ સગા ઓર સગા ના કોઈ અંત કાલ કોઈ કામ ના આવે, અંતે ગુરુ હી અપના હોય. આ તો બાપ આ મારું આ સગા વાલા કુટુંબ એ તો ખાલી કહેવાના, બાકી કઈ કેવી ઉપાધિ આવી પડે.